નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કાવ્ય બે આવકારો પૂરક વચનમાં જોયું હતું. આજે આપણે જોઈશું પાઠ 17 સંસ્કારની શ્રીમંતાઈ. પુનરાવર્તન પછીનો પાઠ, પુનરાવર્તન સુધી મેં ચલાવ્યું હતું, હવે પુનરાવર્તન પછીનો પાઠ છે પાઠ 17 સંસ્કારની શ્રીમંતાઈ. સંસ્કાર તો તમને ખબર જ છે કે સંસ્કાર એટલે સારા માણસના ગુણો, એમાં માણસ પૈસાવાળો થાય એટલે કે સંસ્કારમાં સંસ્કાર ભરપૂર હોય. કોઈ આવે તો કેમ વર્તન કરવું, મોટા સાથે કેવી રીતે વર્તન કરવું, ક્યાંય જઈએ તો વર્તન કેવું કરવું, કોની જોડે કેવું બોલવું એ, અને કેવું વર્તન આપણે ઘરમાં કોઈ કાયું તો એની સાથે કેવી રીતે વર્તન કરવું, એને સંસ્કાર, દરેક ક્ષણે સંસ્કારની પરીક્ષા થતી હોય છે. એટલે કે માણસમાં કેટલા સંસ્કાર છે એ જોવા માટે, એટલે એ જોવાની આ માનવજાનની ઘટમાળ એવી છે કે એમાં સુખ અને દુઃખ જે ચડતી પડતી હોય છે, તો કે કુદરતના ક્રમ પ્રમાણે એમાં કવિ આપણા લેખક છે કુંતિકા કાપડિયા, એવું કહેવામાં આવે છે કે આવા સમયે જવા માટે વિચલિત થયા વગર સ્વસ્થતા જાળવી રાખવી જોઈએ. પરિસ્થિતિનો ખરા દિલથી સ્વીકાર કરીને સાચા સંસ્કાર છે એમાં સાચી સંસ્કારની શ્રીમંતાઈ રહેલી છે. એટલે કે એક સમય હતો જ્યારે શેઠ જગમોહનદાસ અને કુટુંબ શ્રીમંતાઈમાં ઝૂલતું હતું. અચાનક એમની દશા એટલે કે એમના ભાગ્યની દશા પલટાઈ ગઈ. કારમી ગરીબી અને કુટુંબ ઉપર ઉતરી આવે છે. માણસના સુખ અને દુઃખ જીવનમાં આવે જ છે, સુખે આવે ને દુઃખે આવે, એમાં માણસ કેવી રીતે પાર પાડે છે એ માણસના સંસ્કાર એમાંથી એની કે એની જોવામાં આવે છે કે કઈ પદ્ધતિ આપણે નિરાશ થાય છે કે હોંશે હોંશે સ્વીકારી લે છે કે દરેકનું સહન કરે છે કે એમાં એની આખી રીતભાત જોવામાં આવે છે. એટલે કે કુટુંબની શ્રીમંતાઈમાં ઝૂલતું હતું, અચાનક ભાગ્યની દિશા પલટાઈ, કાયમી ગરીબી આપણે ગરીબી અને કુટુંબ ઉપર ઉતરી આવે છે. તો કુટુંબનો એક એક સભ્ય બધા એકબીજાને સાથ આપીને કોઈ સ્થિતિનો સામનો કરે છે, વાંક કાઢવાને બદલે, નિરાશ થવાના બદલે પોતાનું કર્તવ્ય બજાવે છે અને એક રૂપિયા એક રૂપને એક એટલે એકબીજાને મદદરૂપ થવાનું ચાલુ રાખે છે. આ પાઠમાં એ છે, આપણે વાર્તા સ્વરૂપે છે એ પાઠ, તમે હું જે સમજૂતી આપું એ તમે બુક ખોલીને બેસી અને સાંભળવાનો. એમાં કીધું છે કે જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે તેમના વર્તુળમાં તે રાજાના નામથી સંબોધતા હતા, એટલે કે એટલા પૈસાવાળા હતા. તેમનું સર્કલ, વર્તુળ એટલે એમનું સર્કલમાં એટલે કે એમના ભાઈબંધી યારી દોસ્તી સગાવાળા બધા એને રાજાના નામથી સંબોધતા. લક્ષ્મીદેવીએ બે હાથે, એવું લાગે કે લક્ષ્મીદેવી એટલે આજે તમને ખબર છે કે લક્ષ્મી માતા જે કહેવાય છે, આપણે પૂજા કરીએ છીએ ધનતેરસના દિવસે, પણ આપણે લક્ષ્મીદેવીએ બે હાથે તેમની આરતી ઉતારી હશે. કેમ કે 60 લાખ રૂપિયાને ખર્ચે દરિયા કિનારે બંધાવેલો તેમનો આસમાની આનંદ મહેલ, દરિયા કિનારે એમનો મોટો બંગલો હતો 60 લાખ, એ જમાનામાં અત્યારના પ્રમાણે ગણો તો 60 કરોડ થઈ જાય એવો આલિશાન બંગલો બંધાવેલો, આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના જળહળાટથી અલકાપુરીની યાદ આપી જતો. તેમને ઘેર 6 મોટરગાડીઓ હતી. કેટલી હતી? 6, અને નોકર ચાકરનો તો પાર નહીં, દરેકમાં નોકર ચાકર હતા. જગમોહનદાસના કુટુંબમાં કુલ 8 સભ્યો હતા, સેનો આપણે એમના કુટુંબમાં 8 સભ્યો. હવે કોણ હતું એ હું તમને ગણાવડાવું. જગમોહનદાસ પોતે હતા એટલે કે એમની પછી એમની પત્ની એમના પત્ની હતા પાર્વતીબેન, પછી એમના પપ્પા હતા પિતા દયાળજીભાઈ, અને 26 વર્ષનો એમનો પુત્ર હતો એનું નામ હતું સુમોહન, અને પુત્રવધુ એટલે કે સુમોહનની પત્ની એનું નામ હતું ઉત્પલા. તેમના પણ 2 બાળકો હતા, મિલન અને મૃણાલ. પછી એમના 16 વર્ષની પુત્રી હતી એનું નામ હતું પ્રીતિ, અને જગમોહનદાસ પોતે, એટલે કુલ 8 સભ્યો હતા. આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી, એટલે કે પૈસાવાળા હોય એ માણસ પોતાનું મન માની દરેક સભ્યને જે પણ કંઈ જરૂરિયાત જતી હોય, જેને જેવી રીતે વર્તન કરવું હોય તેવી રીતે તે કુટુંબમાં બધા એકબીજાના ઘર્ષણનો એવો પ્રસંગ સાનો ઊભો થાય, એટલે કે બધાને બધી વસ્તુ મળી જ જાય તો લડાઈ ઝઘડો થાય જ નહીં ને, એટલે કે કુટુંબમાં ઘર્ષણનો એવો કોઈ પ્રસંગ ઊભો થાય જ નહીં. બધા લોકો ખૂબ સુખી હતા, જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ જ નહોતું, જિંદગી પાસે કે એ મને આપે, કેમ કે એમને બધી વસ્તુ બધાને ટાઈમસર મળી જતી હતી એટલે કહેવાય છે. હવે આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય
ત્યાં કુટુંબમાં ઘર્ષણનો તો કોઈ એવો પ્રસંગ ઊભો થાય જ નહીં, એટલે કે બધા લોકો સુખી અને જિંદગી ફરિયાદ કરવાનું એમની પાસે કારણ જ નહોતું. પણ વિધાતાના બહુ ખેલમાં, એટલે કે વિધાતા એટલે આપણા જે લેખ લખે છે, એટલે કે ભગવાન, જે વિધાતા બહુ ખેલમાં એ અજબ વળાંકો રહ્યા છે. જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. શેનો? સટ્ટો. સટ્ટો તમને ખબર જ છે કે સટ્ટો કોને કહેવાય? પૈસા લગાવવા પડે ને તમને ખબર હોય એમાં પૈસા હોય, એટલે કે વેપારમાં એમને ભયંકર ફટકો પડ્યો. એટલે કે વેપાર, જે વેપાર કરતા હતા એમાં જબરજસ્ત નુકસાન થયું. નુકસાન થયું એટલે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, એટલે કે દુઃખ આવે ત્યારે એક દુઃખ નહીં આવતું, સાથે જંજાળ લઈને આવે છે, એટલે કે સાથે લાવ લશ્કર, એટલે કે ઘણા બધા દુઃખો આવે છે અપરંપાર, એ લઈને આવે છે. તો કહેવતને અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો, પરાજયો, નુકસાનીની પરંપરા ચાલી રહી, એટલે કે દુઃખ આવે છે પછી દુઃખ ચાલુ ને ચાલુ જ રહે છે, દુઃખનો કોઈ અંત આવતો નથી. એટલે કે છે કે તો એટલે કે મારે લાવ લશ્કર લઈને આવે છે. એટલે કે છે કે થોડા વર્ષોમાં જગમોહનદાસ બધું ખોઈ બેઠા, એટલે કે થોડા વર્ષમાં આ જેટલી જાહો જલાલી હતી, જેટલો પૈસો હતો, એ બધું એક મિનિટમાં બધું ખોઈ નાખ્યું. એટલે કે એ જ ન માની શકાય એવી વાત હતી. આટલી બધી સંપત્તિ, આટલો વૈભવ, આ માન સ્થાન બધું જ પાણીના રેલાની માફક આંખ ઉપાડતા, પાણીના રેલાની માફક આંખ ઉપાડતા ન ઉથાડતામાં વહી ગયું. એટલામાં તો કે આ બધું જોતાને વેત નુકસાન એવડું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો સુધી વેચી નાખવો પડ્યો. મોટર ગાડી, ઘરની બધી જ કિંમતી વસ્તુઓ પહેલાં જેવી વેચી નાખેલી, એટલે કે વેચી નાખી, કેમ કે એમની જોડે કે એ જ નહોતું, એટલે કે બધું નુકસાન થયેલું હતું એટલે વેચી નાખ્યું. અતિશયોક્તિ વગર, એટલે કે અતિશયોક્તિ વગર ખરેખર સોનાના પારણામાં જેમના બાળકો ઝૂલ્યા હતા, એટલે કે અતિશયોક્તિ વગર, એટલે કે કોઈએ પણ પોતાના સોનાના પારણામાં બાળકો ઝૂલ્યા હતા, એ જગમોહનદાસ 50 રૂપિયા ભાડું આપીને એક નાનકડા મકાનમાં રહેવા ચાલી ગયા. એટલે પહેલાં જમાનામાં મકાનની કિંમત હતી 50 રૂપિયા, એટલે કે છે કે એ 50 રૂપિયા, એટલે એ પેલો બંગલોમાં રહેવાવાળો વ્યક્તિ એક જ રૂમમાં રહે એને કેવી પરિસ્થિતિ ઊભી થાય તમે વિચારી શકો છો. તો કે જગમોહનદાસ 50 રૂપિયા ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા ચાલી ગયા. શ્રીમંતા એ માણસના સ્વભાવને એક પ્રકારની અક્કડતાથી સજાવી રાખે છે. શ્રીમંતા એટલે આપણે પૈસાવાળું વ્યક્તિ, શ્રીમંતા એટલે તમને અમીર કહેવામાં આવે છે, એટલે કે એ અમીર માણસના સ્વભાવને ખરેખર, એટલે કે સ્વભાવને એક પ્રકારની અક્કડતા સજાવી રાખે છે. એટલે કે એક અકડ હોય કે ના મારાથી તો આ ચાલે જ નહીં, મારે તો આવું ખાવા જોઈએ જ, મારે તો આવું પહેરવા જોઈએ જ, પણ વૈભવનું ઊંચું આસન એના સ્વભાવને અમીરી બેપરવાઈનો અંચળો પહેરાવે છે. એટલે કે ઊંચું જે વૈભવનું ઊંચું સ્થાન, એટલે કે પૈસાવાળાને ગમે તે, પણ એ સ્વભાવ અમીરીને બેપરવાઈની અંચળો, એટલે કે કામ વગરનો ખર્ચો કરીએ એને કહેવાય. એટલે પણ માણસની સામે જ્યારે આફતો આવી પડે છે ત્યારે પાઈ પાઈના હિસાબ પર દિવસો ખેંચવાના હોય છે. જ્યારે માણસની જોડે, એટલે કે જ્યારે દુઃખના દિવસો આવે છે, જ્યારે આફત આવે છે ત્યારે તમારે પૈસો, પછી તમે દુઃખ આવ્યું અને એમાં તમે પૈસો ઉડારો તો શું થાય? એટલે કે છે કે પાઈ પાઈનો હિસાબ પછી ગણતરીપૂર્વક ખર્ચો કરવો પડે છે એને કહેવાય છે. એટલે દિવસો ખેંચવાને લે, પણ ત્યારે એના સ્વભાવમાં સમતુલા અને ઔદાર્ય કેટલા રહે છે, એટલે કે એનામાં માણસની સમતુલ્ય અને ઉદારતા કેટલા રહે છે એ એક નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે. એ એક નિરીક્ષણ, એટલે એનું તકેદારી ધ્યાન રાખવા, નિરીક્ષણ એટલે એનું નિરીક્ષણ કરવું જરૂરી એવી વસ્તુ છે. કેમ કે જે માણસે સહન ના કર્યું હોય, એસી વગર રહેતું ના હોય પણ પૈસા જ ના હોય બિલ ભરવા માટે, તો એસી નાએ બાળો તો એ ગરમીમાં કેવી રીતે સહન કરે છે એ જોવા જોઈએ. એટલે કે જગમોહનદાસ શેઠ નાના બની ગયા પછી ઘરમાંથી બધા જ નોકરોને રજા આપવામાં આવી. હવે એમની જોડે પૈસો જ નહોતો, તો હવે નોકરનો તો મહિનો થાય એટલે પૈસા આપવો પડે, પગાર આપવો પડે, પણ કે જ્યારે એમની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ ત્યારે એક પણ નોકરનો તો બધા નોકરોને રજા આપી દીધી, એટલે કે બધા નોકરોને કહી દીધું કે મારી હવે તમે છૂટા થઈ શકો છો. કેવળ એક જ ઘાટી ઘરનું કામ કરતો, એટલે કે એક જ વર્ષોથી જે અમારો નોકર જે કામ કરતો હતો, એ રસોઈનું કામ, એટલે કે કામ કરતો, એટલે કે જે નાનું મોટું કામ કરતો હતો, મને વસ્તુ લાવવા લઈ જવા મદદ કરતો, એ હતો કે રસોઈનું કામ, એટલે કે જે રસોઈ બનાવવાનું કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું હતું,
ઘરમાં આવી પરિસ્થિતિ, દુઃખની પરિસ્થિતિ આવે એટલે પુરુષ ગમે તેમ કરીને પૈસા લાવવાની કોશિશ કરે તો ઘરમાં પણ મદદ કરવી પડે ને સ્ત્રીને. એટલે કે સ્ત્રી વર્ગે શું કીધું કે રસોઈ અમે બનાવીશું, તમે નોકર ના રાખશો. ચળકતી નવી મોટરોમાં ફરતા શેઠિયાઓને બદલે હવે એમને ઘેર નાના સામાન્ય માણસોની અવરજવર વધી ગઈ. પહેલાં એમના ઘરે મોટી મોટી ફોર વ્હીલરો લઈને મોટા મોટા માણસો આવતા હતા, હવે એમના ઘરે એવું કોઈ આવતું નથી. હવે ફક્ત સામાન્ય માણસો આપણા જેવા અવરજવર વધી રહી છે. જગમોહનદાસની પુત્રી પ્રીતિ, એવી આ લેખક જે પાઠ લખે છે ને, આજે તમે તમારા મિત્રના ઘરની આખી વાતની રજૂઆત કરો એવી રીતે પ્રીતિ, આપણે પ્રીતિની બેનપણી કોણ છે, કુંતિકા, જે આપણે તમને કીધું છે કે કુંતિકા કાપડિયા, એ કુંતિકા કાપડિયા છે એ પ્રીતિની બેનપણી છે. એટલે કે એને બેનપણીના ઘરની આખી વાત તમને આ પાઠ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. એટલે કે પુત્રી પ્રીતિ એ મારી મિત્ર હતી. લેખક એવું કહે, લેખિકા એવું કહે છે, હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી પણ મારું એમને ત્યાં જવા આવવાનું ઓછું રહેતું, પણ એમની બદલાયેલી સ્થિતિ પછી હું એમને ત્યાં અવાર જવાર જતી, કે આવું દુઃખ ભર્યા દિવસો હતા ત્યારે હું અવાર જવાર જતી અને પ્રીતિ અને એની બાને કામમાં મદદ કરતી. લોકોએ કદી કામ નહોતું કર્યું એ લોકોએ, તો એ હવે કામમાં મદદ કરવા લાગી. એટલે અગવડોનો તો પારાવાર ઊભી થતી હતી. અગવડો તો થાય જ ને, આજે જે માણસે સુખ સાહેબી જોયું અને એકદમથી દુઃખ આવે તો એને અગવડો તો પડે ને, એટલે કે પારાવાર ઊભી થતી. પણ તેઓ એને નિભાવી લેતા હતા, તો એ લોકો સહન કરી લેતા હતા એમ. એક દિવસ બપોરે હું એમને ત્યાં ગઈ, ત્યાં બહારના વરંડામાં દયાળજી ભાઈ બેઠા બેઠા ચશ્મા ચડાવીને છાપું વાંચતા હતા. દયાળજીભાઈ શું કરતા હતા, ચશ્મા ચડાવીને છાપું વાંચતા હતા. પાસે જઈને મેં કહ્યું, નમસ્કાર દાદા, કેમ છો, તબિયત તો સારી છે ને? તો એ છાપું ખસેડી અને ચશ્મા ઠીક કરી મારી સામે જોઈને દાદા મીઠું હસ્યા. ઘણા દિવસો આવી બેટા, પ્રીતિ કહેતી હતી કે તું બહાર ગામ ગઈ છો. એટલે કે પ્રીતિ કહેતી હતી કે તું બહાર ગામ ગઈ છો, તબિયત તો સારી છે ને? હું તો દાદા વળી કયે દિવસે મજામાં નથી હોતી, પણ તમે કેમ છો એ તો કહો. દાદાએ કહી એક હળવો નિશ્વાસ મૂકીને કહ્યું, મારે શું દુઃખ છે દીકરી, ત્યારે હું બેઠો બેઠો, જ્યારે પૈસાવાળો હતો ત્યારે હું બેઠો બેઠો ખાતો હતો, ને આજે હું બેઠો બેઠો રોટલો ખાઉં છું, મને કશી વાતની તકલીફ નથી. હજુ આજે પણ સવારે હું પથારીમાંથી ઉઠું તો મસાલો નાખેલી ગરમ ચાનો સરસ કપ હાજર થઈ જાય છે. વહુ મને પૂછીને રસોઈ બનાવે છે ને મારી તબિયત માટે જુદું પણ રાંધે છે. મારે કંઈક એવું ખાવાનું હોય, મોડું ખાવાનું હોય, તેલ વગરનું ખાવ, એટલે કે મારી વહુ આ બધું મારું ધ્યાન રાખે છે. બપોરે છાપું વાંચું છું, સાંજે ફરવા જાઉં છું. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે. પહેલાં હું ગાડીમાં જતો હતો, અત્યારે હું ચાલતો જાઉં છું એટલે મારા શરીરને કસરત પણ મળે છે. તે ઉલટું સારું રહે છે, એનાથી મારું શરીર સારું રહે છે. તો દાદા તમે નિશ્વાસ કેમ મૂક્યો, તો તમે નિરાશ કેમ થઈ ગયા એમ કે. એમ છે દીકરી, જ્યાં સુધી સાહેબી હતી એટલે કે જ્યાં સુધી અમે પૈસાવાળા હતા ત્યાં સુધી બેઠો બેઠો ખાતો હતો, તે કશું ખરાબ નહોતું લાગતું. એ વખતે ખરાબ નહોતું લાગતું કે પૈસા આવે જ છે ને, કમ નો આપણે ધંધો ચાલી રહ્યો છે. પણ આજે જેણે કશુંય કામ નહોતું કર્યું એવા આ પાર્વતીબેન પ્રીતિ ઉત્પલા જોશભેર કામ કરવા લાગ્યા. એટલે કે કોઈ દિવસ જિંદગીમાં કામ નહોતું કર્યું એવા લોકોએ જોશભેર કામ કરવા લાગી ગયા. ત્યારે હું બેઠો બેઠો એટલે કે ત્યારે હું બુઢ્ઢો કશું કર્યા વગર ખાઉં છું, કે આ બધા કામ કરીને ખાય છે અત્યારે દુઃખની પરિસ્થિતિમાં, પણ હું તો બેઠો બેઠો ખાઉં છું, વૃદ્ધ થઈ ગયો, પણ મને ખૂંચે છે એટલે કે મને ગમતું નથી. હવે હું શું કરી શકું, મારી જુવાની માં તો મેં એટલે કે હવે હું શું કરી શકું, મજબૂર છું એમ. મારી જુવાનીમાં તો મેં ઘણું કામ કર્યું, પણ અત્યારે તો આ અવસ્થાને પણ મને કોણ કામ આપે. એટલે કે મારી આ ઘડપણ આવ્યું તેમાં મને કામ કોણ આપે, કમાવાની ઈચ્છા થાય પણ કોઈ મને કામ ના આપે. બસ આ જ વાતનું દુઃખ મને રહ્યા કરે છે કે હું ઘરડો થયો મને કોઈ કામ આપશે નહીં, એટલે કે મને આ વાતનું દુઃખ રહ્યા કરે છે. એવું એની પ્રીતિની બેનપણી જે હતા લેખિકા એને દાદા કહે છે. તો કે દાદા ફરી એમનું મીઠું વિલાયેલું હાસ્ય હશે, એટલે કે ફરીથી નારાજ થઈને હસવા લાગ્યા. કાંઈ નહીં દાદા, તમારી અવસ્થા પણ ક્યાં છે, કામ કરવા જેવી. એટલે કે આમે તમારી કે પરિસ્થિતિ તમારી ઉંમરના કારણે તમારી અવસ્થા એટલે કે તમે કરી શકવાના નથી, તમારી અવસ્થા પણ ક્યાં છે એમ કે. તો મેં આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો, એટલે કે મેં એમને આશ્વાસન આપ્યું. કોને, દાદાને. એટલે એમને એક
આશ્વાસન રૂપે એમને કીધું કે અંદર ગઈ ત્યાં સુમોહન બહાર જતો હતો, એટલે કે મેં એમને કીધું કે કાંઈ વાંધો નહીં દાદા, તમે સમજો એમ કરીને મેં એમને આશ્વાસન આપ્યું. પછી હું અંદર ગઈ તો ત્યાં સુમોહન બહાર જતો વચ્ચે મળી ગયો, એટલે કે સુમોહન બહાર જતો હતો ત્યાં મને વચ્ચે મળી ગયો. એટલે સુમોહને શું કીધું એ સાંભળો. ઓહો દર્શનાબેન, ઘણે દિવસે કાંઈ, તમે તો બહુ દિવસે આવ્યા, કે દર્શનાબેન કેમ છો એવું. હા જરા બહાર ગામ ગઈ હતી. કેમ છે કામકાજ? નવી નોકરીમાં આનંદ છે ને? એટલે એવું પૂછ્યું કે તમારે નવી નોકરીમાં આનંદ છે ને, કેવું ચાલે છે? આનંદ તો છે દર્શનાબેન, છેક અમેરિકા જઈને ભણી આવ્યું, કે પહેલાં પૈસા જાહો જલાલી હતી, પૈસા હતા, જ્યારે ત્યારે હું અમેરિકા જઈને ભણી આવ્યો, કે ભણીને હું આવ્યો, પણ નકામું તો ન જાય ને, એટલે કે હું ભણીને આવ્યો છું તો નકામું તો ન જાય, ભણેલું કોઈ દિવસ વ્યર્થ જતું નથી, એટલે કે નકામું તો ન જાય. પણ એક જ વાત છે કે શું, કે મારા મગજમાં એક જ વાત છે. હવે એના મગજમાં શું વાત હતી? સુમોહનના મગજમાં એ સાંભળો, એના મોં પર વિષાદની રેખાઓ દેખાઈ, એટલે ચિંતાઓની રેખાઓ દેખાઈ. એક વાતનું મને ખૂબ જ દુઃખ થાય છે, કે મને એક જ વાતનું ખૂબ દુઃખ થાય છે, આ પ્રીતિ ઉપર મારી બહુ જ આશા હતી. આ મારી બેન જે પ્રીતિ છે એના પર મને બહુ આશા હતી. એને ડૉક્ટર બનાવી અમેરિકા ભણવા મોકલવી હતી. કોને? એના ભાઈને ડૉક્ટર બનાવી હતી પ્રીતિને, અને અમેરિકા ભણવા મોકલી હતી. હવે આ બધું કરવામાં પૈસાનો ખર્ચો ખૂબ થાય. તમે તો જાણો જ છો એ ભણવામાં કેટલી હોશિયાર છે, કે એ ભણવામાં બહુ હોશિયાર છે, મારા કરતાંય ક્યાંય વધારે, કે હું તો હતો એના કરતાંય વધારે છે. તો મને એવું હતું કે હું એને ડૉક્ટર બનાવું. મને એમ હતું કે મારી નાનકડી વાલી બેનને હું ઊંચામાં ઊંચી શક્ય હશે એટલી કેળવણી આપીશ, એટલે કે એટલું એને ભણાવીશ, એને જે જોતું હોય હું આપીશ. પણ હવે એ પરિસ્થિતિ રહી નથી. અત્યારે પરિસ્થિતિ ખરાબ છે ઘરની, હવે પરિસ્થિતિ એવી છે નહીં. મને થાય છે કે હું એનાથી મોટો, એટલે મને એક સગવડ મળી ગઈ, કે હું એનાથી મોટો હતો ને એ વખતે પૈસા હતા તો મને સગવડ મળી ગઈ, પણ એને ના મળી. હવે સ્થિતિ બદલાઈ ગઈ. એમાં સહન તો એણે જ કરવાનું ને, એમ કે અત્યારે આ દુઃખની પરિસ્થિતિ આવી છે તો સહન તો પ્રીતિને કરવાનું આવશે ને, એમ કે સહન તો સામાન્ય રીતે મોટા કરે, કે સહન તો કે ખરેખર તો ઘરમાં બહુ દુઃખ હોય તો સૌથી પહેલાં મોટા કરે, પણ આજે એને ભણવા નહીં મળે વધારાનું, કે એટલા બધા પૈસા જ નથી તો કેવી રીતે આપણે ભણાવી શકીએ એમ. તો એ મારાથી નાની, તો પણ એનો અવાજ ભીનો થઈ ગયો. એ ઉટલું બોલતા બોલતા તો ભય રડી પડ્યો સુમોહન. એના હૃદયમાં રહેલી પ્રેમ સંભર વાણી જોઈને મારા દિલમાં પણ કરુણા ઉભરાઈ આવી, એટલે કે મને પણ દયા આવી. કોણ કહે છે? લેખિકા દર્શનાબેન. એ પણ કહે છે કે મને પણ દયા આવી ગઈ. એનો ભય રોવા જેવો થઈ ગયો કે મારી બેનને હું ભણાવી નહીં શકું, કેમ કે મારી સાથે પૈસા નથી. આવું હું બોલી, પણ કાંઈ નહીં સુમોહનભાઈ. પછી તોય એની બેનપણી શું કહે છે દર્શનાબેન? લેખિકા કહે છે, કાંઈ નહીં સુમોહનભાઈ, સંયોગોથી પરાજિત ન થાય, એટલે કે સંયોગો અત્યારે સંજોગો એવા ઊભા થયા છે એનાથી તમારે હારી જવું ન જોઈએ, અને મુશ્કેલીઓની સામે ઝૂકી જવાને બદલે લડત આપે એનું નામ જીવન. એટલે કે મુશ્કેલી કોઈ પણ આવે તો એની સામે નિરાશ થયા વગર તમે એનો સામનો કરી શકો, એની લડત આપો, એનું નામ જીવન છે. તમે આવા પુરુષાર્થી છો, તમે બહુ મહેનતુ છો, પછી પ્રીતિને શાની ચિંતા? તમે આટલા સરસ છો તો તમે પ્રીતિને શાની ચિંતા હોય? આવો ભય મળે કે હિંમતમાન કે મહેનતુ. તો રસોડામાં એના ભાભી જે સુમોહનના પત્ની હતા, એ રસોડામાં ભાભી ચોખા વીણતા હતા. શું વીણતા હતા? ચોખા. તો આ દર્શનાબેને શું કહ્યું? મેં કહ્યું, સાચું કહેજો ભાભી, સુખી છો કે કશુંક દુઃખ થાય છે? કે તમે સુખી છો કે દુઃખ થાય છે? આવું પૂછ્યું. તો તપસ્વીની ઉમાના જેવું સુભંગ સ્મિત, એટલે કે તપ કરવા બેઠેલો વ્યક્તિ ધીમે રહીને હાસ્ય આપતો હોય, એટલે સ્મિત કરીને ઉત્પલા ભાભી બોલ્યા. શું બોલ્યા? અરે બહેન, તમે પણ શું એમ માનો છો કે તમે એવું જ માનો છો કે બંગલો ને મોટરગાડી માણસને સુખ આપે છે? કે બંગલો ને મોટરગાડી હોય તો જ માણસને સુખ મળે છે? અરે આ કામ કરવામાં જેટલી મજા પડે છે, સાંજના એ નોકરી પરથી થાકીને આવે, અમે જમી લઈએ, પછી રાતે બે ઘડી વાતો કરતાં કરતાં જ જે શીળો આનંદ આવે છે એ પહેલાં પાર્ટી કે ક્લબમાં મિજલિસોમાં ક્યારેય નહોતો મળતો, કે જ્યારે પરિવાર ભેગો હોય, એકસાથે મળીને બધા હસીએ, એકસાથે મળીને વાતો કરીએ, બધા જોડે બેસીને ખાઈએ. અત્યારે એ પરિસ્થિતિ છે. પહેલાં કેવું હતું? જ્યારે જાહો જલાલી હતી, પૈસા હતા, ત્યારે કોઈને ટાઈમ જ નહોતો એકબીજા માટે. બધા પોતપોતાની રીતે જેમ ભૂખ લાગે એમ ખાય, કરે ને એવું બધું કામ કરે. એટલે કે
એ વખતે અત્યારે એટલે કે પાર્ટી હતી એ વખતે ક્લબ હતો એટલે કે ક્યારે કોઈ દિવસ એકબીજાને મળવાનો નહોતો, ક્યારે મળતો નહોતો, ટાઈમ મિજલુસો એટલે ટાઈમ ક્યારે નહોતો મળતો, પણ એક રંજતો મનમાં રહેશે એટલે કે મને એક કાયમ માટે એક આપણે ચિંતા કાયમ રહેશે, રંજતો કાયમ રહેશે. આજ સુધી ઘરકામ કર્યું, મને એક દુઃખ હતું કે આજ સુધી ઘરકામ કર્યું નથી એટલે કે ઘરનું કામ મેં કોઈ દિવસ કર્યું નથી એટલે બરાબર ફાવટ આવી નથી, મને બરાબર ફાવતું નથી, સ્પીડમાં કામ કરવું હોય તો કરી શકતી નથી. કામ કરતાં પુષ્કળ વાર લાગે છે એટલે કે કામ કરતાં કરતાં મને બહુ ટાઈમ લાગે છે, થાય છે. પહેલેથી થોડું કર્યું હોત કે પહેલાંથી મેં થોડું કર્યું હોત તો કામમાં ઝડપ આવી હોત. આજે તો આટલો વખત એની પાછળ ન જાતા. આજે જે સમય જો પહેલાંથી મેં આવું ઘરનું કામ જાતે કર્યું હોત તો આટલો બધો સમય પહેલાંના જે અત્યારે કામ કરતાં જે સમય લાગે છે એ સમય ના જાત, થોડા સમયમાં કામ જલ્દીથી વધારે કરી શકત. એટલે થોડુંક પહેલેથી કર્યું હોત તો આજે આટલો વખત ના જાય, પાછળ ના જાત. અને આજે મને વખત મળત તો હું પણ થોડું ઘણું કમાઈને એમને બોજનો હલકો કરી શકત. એટલે કે મને જો આ ઘરનું કામ જલ્દીથી પટી જાય એટલે કે જલ્દીથી મારા ટાઈમ વધે તો હું પણ કંઈ મદદ કરું, એટલે કે થોડું ઘણું કમાઈને એમના બોજ એટલે કે એમનો જે ભાર છે એનો હલકો કરી શકત. કોને? એના પતિને. બસ આટલો શોખ મનમાં થયા કરે છે કે હું પણ ઘરમાં કંઈક મદદ કરું એવું મને શોખ મનમાં, કે મને એટલે જ વાતનું દુઃખ થાય છે. પણ મને લાગે છે કે થોડા સમયમાં મને આ કામની ફાવટ આવી જશે, કે થોડા સમયમાં મને આ કામ આવડી જશે, પછી હું કોઈની શાળા એમ કરવા, કોઈની શાળામાં એમ આ એમ કામ કરવા જઈ શકીશ. એટલે કે પૈસો મેળવવા માટે માણસની પરિસ્થિતિ જેટલી હોય એ માણસને ઝુકાવી નાખે છે. એટલે કે કોઈ શાળામાં એટલે કોઈ શાળામાં હું કામ કરવા જઈશ, જેને આપણે કહીએ છીએ પટાવાળાની નોકરી. પાર્વતીબેન માળા ફેરવીને હમણાં તો ઊભા થયા હતા, એટલે કે પાર્વતીબેન માળા ફેરવતા હતા, ભગવાનની પૂજા કરતા હતા, મને જોતા જ બોલ્યા. એટલામાં તો આવ દર્શના, તું આવે છે તો મને ગમે છે, હું તો હવેથી એકલી એટલી એકલી પડી જાઉં છું કે પ્રીતિ કોલેજમાં જાય છે, ઉત્પલા તો ઘરના કામમાં મને અડવા સુધા નથી દેતી. ઉત્પલા એટલે એમની વહુ, ઘરનું કામ બધું ઉત્પલા જ કરે છે, મને અડવા દેતી નથી. મિલન મૃણાલને તૈયાર કરું તો પણ કહે ના બા, એમ બધું કરીશું, તમે રહેવા દો. એટલે કે હું મિલન મૃણાલને તૈયાર કરું તો એ બાને કહે છે કે ના બા, તમે રહેવા દો, અમે કરી દઈશું. પછી આખો દિવસ કરવું શું? પછી કે આખો દિવસ મારે કરવાનું શું? એમ કરી અને પાર્વતીબેન પણ કહેવા લાગ્યા. એ કોણ હસ્યું? આપણે દર્શનાબેન એટલે જે પેલા લેખિકા, શું હસીને કહેવા લાગ્યા, કેવા તમે નસીબદાર સાસુ છો, તમે આવી બહુ કોઈ સહેલાઈથી નથી મળતી, એટલે કે આરામથી મળતી નથી, તમે કંઈક પુણ્ય કર્યા હશે. એ મારી નજીક આવીને ધીમા સ્વરે બોલી. કોણ? લેખિકા. કોને કહેવા લાગી? પાર્વતીબેનને. તો તે તું શું માને છે? એટલે એમ કીધું. કોણે? પાર્વતીબેને દર્શનાને કીધું કે તે તું શું માને છે? એ મારું નસીબ છે, એ તો છે દાદાજીના પુણ્યનું બળ, દાદાજીએ કંઈક પુણ્ય કર્યા હશે તો મારા છોકરાની વહુ મને આવી મળી. મને ખબર છે ને, દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે, એટલે કે દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે. જિંદગી આખીમાં કદી એમને ખોટું કામ એમણે કર્યું નથી, એટલે કે જિંદગી આખીમાં એમને ખોટું કામ કર્યું નથી, ખોટા વચન બોલ્યા નથી, કોઈનો તિરસ્કાર કર્યો નથી. એટલે કે દાદાએ આવા કામ કર્યા છે તો દાદાના પુણ્યનું બળ મને અત્યારે, કે ભગવાને સંપત્તિ લઈ લીધી પણ ઉલટાની વધુ મોટી આશીષ આપી, ઉપરથી વધારે અમને આશીર્વાદ આપ્યા. પણ શોક એટલો જ થાય છે, એટલે કે દુઃખ એટલું જ થાય છે કે બધાને આ મુશ્કેલી નિવારવા કાંઈક ને કાંઈક કામ ઉપાડી લીધું, એટલે કે બધાએ આ મુશ્કેલીનો સામનો કરવા ઘરના દરેક સભ્યએ કાંઈ ને કાંઈ કામ ઉપાડી લીધું. હું એકલી રહી ગઈ, મને એટલે કે હું એકલી થઈ ગઈ. મને થયું કે કપડાં સીવતા શીખું, એટલે કે કપડાં સીવતા શીખું તો કંઈક પૈસો પ્રાપ્ત થાય, સંચો ઘરે વસાવી શકાય. પણ ડૉક્ટરે કહ્યું હતું કે આંખે ઝાંખપ આવે છે, એટલે કે આંખે મને ઝાંખું ઝાંખું દેખાય છે. હવે સીવવા માટે સોયમાં દોરો પુરવવો પડે, કપડામાં ધ્યાન રાખવું પડે, હવે આંખે દેખાય તો સીવે ને, એટલે કે ડૉક્ટરે મને કહે છે ઝાંખપ આવે છે. એટલે આંખનું કોઈ કામ હમણાં કરજો માં, આવું ડૉક્ટરે કીધું, કે આંખથી તકલીફ પડે એવું કામ તમે કરશો નહીં. હું સીવવાનું કામ કરવા જતી હતી પણ ડૉક્ટરે મને આવું કીધું છે, તો દવા થઈ જાય પછી ચશ્મા લેવા પડશે, એટલે કે દવા પૂરી થાય એટલે તમારે ચશ્મા લેવા આવવા પડશે. ભારે એટલે કે ખરે ટાંકણે વિઘ્ન ઊભું થયું કે અત્યારે દુઃખના દિવસો આવ્યા એમાં ખરે ટાંકણે પાછું આંખનું કામ આવીને ઊભું છે, એટલે કે વિઘ્ન આવી ઊભું થયું ને. બસ આટલું જ ના
હોત તો કશીએ ખોટ નથી, કે આટલી તકલીફ ના હોત તો અમારા ઘરમાં કશીએ ખોટ નથી. બહાર જઈ પ્રીતિનો હાથ પકડી હું બોલી, એટલે કે દર્શનાબેને પ્રીતિનો હાથ પકડી, લેખિકા એની બેનપણીનો હાથ પકડીને બોલ્યા, પ્રીતિ તું તો ખૂબ ભાગ્યવાન છે, તું બહુ નસીબવાળી છે જે ઘરના લોકોમાં આટલી કર્તવ્ય ભાવના, એકબીજાનું કામ કરી નાખવાની આવી ભાવના છે, પોતાને ઘસી નાખવાની આટલી ઝંખના હોય, એટલે કે પોતાની જાતને ઘસી અને બીજાને મદદરૂપ થવાની એવી ઝંખના, એટલે એવી એક એમને બધાને કંઈક કરી આપવાની ઝંખના હોય, એમના પ્રેમની સુવાસ, એટલે ઝંખના એટલે કાતુરતા સાથેની વારંવાર ઈચ્છા થતી હોય એને કહેવાય છે. એ પછી એટલે કે આવી પ્રેમ કર, એટલે કે એવું કીધું કે સાચી શ્રીમંત, એટલે કે એમાં પેલી શ્રીમંતાઈનો વસ્તુનો આડંબર હતો, એટલે કે આટલી ઝંખના હોય તો એમના પ્રેમની સુવાસ તો સાચે જ તને ઈર્ષા કરવા જેવી ભાગ્યશાળી બનાવી દે છે. એટલે કે મને ઈર્ષા થાય છે કે તું કેટલી ભાગ્યશાળી છું કે તારા ઘરના દરેક સભ્ય તને મદદરૂપ છે, બધા કર્તવ્ય ભાવના સાથે બધા કામ નિભાવે છે. તો કોઈ મારી સામે આનંદથી જોઈને પ્રીતિ શું બોલી, પ્રીતિ એની બેનપણી બોલી, કર્તવ્ય ભાવના, કે કર્તવ્ય ભાવના શું છે એમ. એટલે આવું કીધું કે હું તો એને શ્રીમંતાઈ કહું છું, કર્તવ્ય ભાવના નથી કહેતી. પેલી શ્રીમંતાઈ તો વસ્તુનો આડંબર હતો, એટલે કે પેલી પહેલાં અમે પૈસાવાળા હતા, એ દરેક વસ્તુ ટાઈમેસર મળી જતી અને દરેક વસ્તુ વ્યવસ્થિત સારી મળતી હતી, એટલે કે એ પૈસા, એટલે કે પૈસાની શ્રીમંતાઈ હતી, વસ્તુનો આડંબર હતો. પણ આજે તો અમારા સંસ્કારની, એટલે કે વસ્તુનો આડંબર હતો, બહારની ચીજ હતી. સાચી શ્રીમંતાઈ તો માણસમાં ક્યારે હોય, તો એ સૌના દિલમાં વસી છે. એટલે કે સાચી શ્રીમંતાઈ તો સૌના દિલમાં વસેલી છે, જે દરેક માણસ પોતાનું વર્તન સંસ્કાર સ્વરૂપે, જે સંસ્કારની શ્રીમંતાઈ એમ ન હોત તો આર્થિક દ્રષ્ટિએ આટલા મોટા પતન પછી, એટલે કે જો અમારામાં આવી સંસ્કારની શ્રીમંતાઈ ન હોત તો કે આટલું મોટું નુકસાન થયા પછી, અમે આટલા મોટું દુઃખ વેઠ્યા પછી પણ સી રીતે અમારા ઘરની એ જ સંવાદિતતા, એ જ આનંદ, એટલે કે અમે પૈસા પહેલાં હંમેશા માણસને પૈસો ના હોય એટલે લડાઈ ઝઘડા થાય, પણ તોય અમારે પૈસા નથી તોય અમારા ઘરમાં એકબીજાને એકરૂપતા, એટલે કે બધાને સંવાદિતતા, એટલે કોઈ પણ એકબીજા સાથે ઝઘડ્યા વગર એ જ પહેલાં જેમ રહેતા હતા એમ આનંદ અને અખંડિતતા જાળવી શક્યા હોત તો કહે તો અમે એ જ અમારું ઘરનું બધું કુટુંબ સાથે રહે છે, સાથે મળીને ખાઈએ છીએ, સાથેથી બધા એકબીજાનો પ્રશ્ન હલ કરીને, એકબીજાની ભાવના રજૂ કરીને બધાને એકબીજાની મદદરૂપ થઈ શકીએ છીએ. તો હર્ષથી મેં પ્રીતિનો હાથ દબાવ્યો. કોણે? આનંદથી એમની બેનપણીએ, પ્રીતિ દર્શનાબેન લેખિકાએ પ્રીતિનો હાથ દબાવ્યો અને કીધું, ઘણા મોટા ધનની સ્વામીની બની છો પ્રીતિ. તો કે આ ખરેખર તો આ મોટામાં મોટું ધન કહેવાય, કે કુટુંબ પરિવાર એક થઈને એકબીજાને મદદરૂપ થાય, સુખ હોય કે દુઃખ હોય તો પણ સ્વીકારીને એકબીજાને કર્તવ્ય, પોતાનું કર્તવ્ય નિભાવે, એની તમે કે તમે આ તું ધનની સ્વામીની નથી પણ તું સંસ્કારની સ્વામીની, એટલે કે બહુ પૈસાવાળી સંસ્કારની છે પ્રીતિ હો, એમ કરીને લેખિકાએ આ પાઠ, આપણે લેખિકાએ પ્રીતિને કીધું. આજે આપણો પાઠ પૂરો થાય છે. આ પાઠ ઉપરથી તમે શું શીખ્યા? તો આ પાઠ ઉપરથી એ શીખ્યા કે આપણે પણ આપણા કુટુંબ પરિવારને સુખ દુઃખમાં સાથ આપીને આપણે આપણું કર્તવ્ય નિભાવવું જોઈએ. હવે આપણે પાઠ પૂરો કરીએ છીએ. હવે આપણે જોઈશું શબ્દાર્થ. આસમાની તો આકાશ જેવા ભૂરા રંગનું, અલકાપુરી તો સ્વર્ગ, પુત્રવધુ તો પુત્રની પત્ની, વૈભવી તો વૈભવવાળું, વિધાતા તો બ્રહ્મા, આપણે બ્રહ્મા, પછી વિપત્તિ તો દુઃખ આફત, ફટકો પડવો તો નુકસાન થવું, શુદ્ધા તો સહિત સાથે, અતિશયોક્તિ તો હોય કરતા વાત વધારીને રજૂ કરવી, અંચળો તો કશુંક છુપાવવા માટેનું ઓઢણ, ઔદાર્ય તો ઉદારતા, અમીરી તો શ્રીમંતઈ, અગવડ તો સાવ જરૂરી ન હોય તેવા સાધન ન હોય તે, બુઢ્ઢો તો ગરડો માણસ, અવસ્થા તો ગળપણ, વિલાવું તો કરમાવું, કરુણા તો દયા, પરાજિત થવું તો હારી જવું, ચૂકી જવું તો નમી જવું, શીળું તો ઠંડુ, રંજ તો દુઃખ, સંપત્તિ તો ધન દોલત, પુરુષાર્થી તો મહેનત કરનાર સર્વાણી, ચરણો તો સુભંગ સુંદર, સુભંગ તો સુંદર રમણીય, સ્મિત તો મંદ હાસ્ય, મિજલશ તો ગમ્મત ભર્યો મેળાવડો, વિઘ્ન તો અડચણ, માં તો નકારના અર્થમાં જે અડચણ, આપણે વિઘ્ન તો અડચણ પછી માં તો એને નકારના અર્થમાં, ઘસી નાખવું તો ખૂબ કામ કરવું, ઝંખના તો આતુરતા સાથે વારંવાર ઈચ્છા, વારંવારનું સ્મરણ, પછી પતન તો પડતી, આપણે પતન તો પડતી,
સ્પર્ધતો સમય જે કહેવાય, સંવાદિતા તો એક રાગ સહમતિ અને સાહેબી તો સમૃદ્ધિ. અને નીચે છે રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગમાં કીધું છે કે બે હાથે આરતી ઉતારવી તો મહેરબાની કરવી, પાણીના રોયલાની માફક વહી જવું તો ઝડપથી નાશ પામવું, સોનાના પારણામાં ઝૂલવું તો વૈભવ શ્રીમંતાઈમાં ઉછેરવું, ફટકો પડવો તો પરાજિત થવું ઘસી નાખવું. આજે આપણે પાઠ પૂર્ણ કર્યો. પાઠ સંસ્કારના શ્રીમંતાઈની સમજૂતી આપી, શબ્દાર્થ જોયા, રૂઢિપ્રયોગ જોયા, અને આવતા લેક્ચરમાં આવતો પાઠ જોઈશું અને એનું PDF મોકલું એટલે તમારે લખવાનું રહેશે. ધન્યવાદ.